દિલ્હીમાં ભાજપ સંસદીય દળની બેઠક શરૂ થઈ છે. પીએમ મોદી પહોંચ્યા છે. સંસદીય દળની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષનું અભિનંદન કરવામાં આવ્યું. તો બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સંસદીય દળની આ બેઠક જે શરૂ થઈ ચૂકી છે, પીએમ મોદી પણ આ બેઠકમાં પહોંચી ચૂક્યા છે. સંસદીય દળની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષનું સૌથી પહેલા અભિનંદન કરવામાં આવ્યું. તો સંસદીય દળની બેઠકનું આજે આયોજન છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. જૂનાગઢના ભેંસાણમાં મગફળી અંગે મોટો ખુલાસો થયો છે અને આક્ષેપો થઈ રહ્યા છે. નબળી ગુણવત્તાવાળી મગફળી ઘુસાડવાનો આક્ષેપ થયો છે, જે વેપારી હજાર ગુણી લાવ્યો હતો ત્યારે પોલીસ મામલતદારે ગુણીઓ અટકાવી રાત્રે ગેટપાસ વગર યાર્ડમાં પ્રવેશ કરવાને લઈને પણ કહેવામાં આવી રહ્યું છે. તો ખેડૂતના નામે વેપારીએ પ્રવેશ કર્યાનો આક્ષેપ છે. મામલતદારે મગફળી વેપારીની તપાસ શરૂ કરી છે. મગફળી કોની છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. તો ખેડૂતના નામે પ્રવેશ્યાની પણ હાલમાં વાત સામે આવી છે. ભેંસાણમાં મગફળી અંગે આરોપો ઉઠી રહ્યા છે. મામલતદારે મગફળી વેપારીની તપાસ શરૂ કરી છે. આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા અતુલ. અતુલ, જે ખાસ આક્ષેપો થઈ રહ્યા છે, શું હાલની વિગતો છે તે મામલે અને શું તપાસ ચાલી રહી છે? જી, આપને ચોખ્ખો જણાવ્યું કે જે રીતે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું કૌભાંડ બહાર આવ્યું છે, તેવી રીતે આજે ભેંસાણની અંદર પણ એક કથિત કૌભાંડ સામે આવ્યું છે. ગઈકાલે રાતના જે ભેંસાણ માર્કેટિંગ યાર્ડ છે તેની અંદર 1000 જેટલી ગુણી છે તે ઘુસાડવામાં આવી હતી અને ત્યાં તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે આમાં જે ગેટ પાસ લેવાનું હોય છે, જે મગફળી અંદર લઈ જતા પહેલા ગેટ પાસ લેતા પછી અંદર જવાનું હોય છે, ત્યારે આ જે બોરીઓ લઈને આવ્યા હતા તેની પાસે કોઈ ગેટ પાસ નહોતો. હાલ આ બાબતની મામલતદારને જાણ થતા મામલતદાર રાત્રે સ્થળ ઉપર પહોંચી ગયા હતા પોલીસને સાથે લઈને, અને એવું જાણવા મળ્યું છે કે આની પાસે કોઈ ગેટ પાસ નહોતો. ત્યારે આ ખેડૂતની વેપારી છે કે વેપારીની મગફળી છે તેના હાલ તપાસ કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોનો એવો આક્ષેપ છે કે જે રીતે જુનાગઢ એપીએમસીમાં ખેડૂતોના નામે વેપારીની મગફળી ઢાંપી દીધી છે તેવું જ કૌભાંડ ત્યાં આચરવામાં આવ્યું હતું, પણ હાલ જે છે તે સામે આવ્યું છે. હાલ મામલતદાર છે તે મગફળીની તપાસ કરી રહી છે કે મગફળી કોની છે અને આ બાબતે હજુ એક મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. જીભ રીંગ અતુલ, આભાર માહિતી માટે.